આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. દર્શક મિત્રો, હું મનીષ પ્રજાપતિ, આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઉપર. આજે આપની સામે થલતેજમાં જે શમશાન ગૃહ છે એની બાજુમાં જે નાના ભૂલકાઓ છે, છોકરાઓ છે, એના શિક્ષણ મેળવવા માટે આપ જોઈ શકો છો કે કેવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી આવતીકાલે 100 વર્ષનું આયુષ્ય પૂરું કરવા જઈ રહ્યા છે ત્યારે કરોડોના ખર્ચો અને તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દ્રશ્ય જોઈને ડિજિટલ ભારતની પોકળ વાતો કરતી ભાજપ સરકાર આ ભૂલકાઓને ક્યારે ભણાવશે? કોઈને ડોક્ટર બનવું છે તો કોઈને પોલીસ, તો કોઈને ભારતીય સૈન્યમાં ભરતી થઈને દેશની સેવા કરવી છે. ક્યારે થશે આમનું સ્વપ્ન પૂરું? આવા તો અમદાવાદ શહેરના જ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે બાળકો ભીખ માંગી પોતાના સપનાઓ બુઝાવી રહ્યા છે. અહીં દ્રશ્યમાં દેખાતા શિક્ષક, જેમના બે હાથ નથી, મોઢેથી લખીને ભૂલકાઓને ભણાવે છે, એમને કોઈ સરકાર સહાય નથી કરતું, પરંતુ સેવાભાવી એવા એક બેન એમને જીવન જરૂરિયાત પૂરી કરે છે. આ છે ભારતની દશા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતૃશ્રીના 100 વર્ષ પૂરા થવા જન્મદિનના આનંદમાં ખોવાયેલા ભાજપના અગ્રણીઓ આવા ભૂલકાઓ તરફ થોડું ધ્યાન આપે તો કદાચ આમના સપના પૂરા થાય તેવું લાગે. સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, થલતેજ, નમસ્કાર. ભગવાને એમના બે હાથ છીનવી લીધા છે તો એ સાહેબ જે છે બાળકોને જે શિક્ષણ આપી રહ્યા છે એ મોઢેથી પેનથી લખીને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્ય છે એ સાહેબને. આપણે સાહેબની સાથે વાત કરીશું અને જાણીશું એમની પાસેથી પણ. એ બાળકો પાસે જાણીશું કે ભવિષ્યમાં એ લોકો શું બનવા માંગે છે, એમની શું ઈચ્છા છે. બેટા, તું આગળ જઈને ભણીને શું બનવા માંગે છે? જોરથી બોલો. બાળકની ઈચ્છા છે ડોક્ટર બનવા માટે. તારું શું બનવું બેટા? બોલ, જોરથી બોલ. આ બધું જોઈને બોલ, કેમેરા સામું જુઓ. આ મોઢું પોલીસ. આ બાબાને પોલીસ બનવું છે. જો એમની ઈચ્છાઓને તમન્ના જુઓ. તારે બેટા શું બનવું છે? એમને મિલિટરીમાં જોઈન થવું છે. જો આ બાળકોની ઈચ્છા આજે કે જે દેશનું ભવિષ્ય છે. ને તમારું બાળક અહીંયા ભણે છે? તો શું તમે શું સરકારના રોડ ઉપર કરવા માંગો છો? રોડ ઉપર બેઠા છો. રોડ ઉપર કેટલાય વર્ષો ઉભી રહીએ છીએ. ઘર બહાર નહીં, બરાબર? તો અમે આવી રીતે જ આ સાહેબ ભણાવો, પેલા મેડમ ઉભાઈ અમારી મદદ કરે, બરાબર? એટલે એમના હિસાબે અમારા છોકરા ભણી ભણીને આગળ વધે ને, એ જ અમારી ઈચ્છા. તમે શું ચાહો છો, શું માંગો છો છોકરાઓ માટે? જોડે એ માંગીએ અમને ઘર બહાર વાળા કરી આલે, બરાબર? અમે ફૂટપાથ ઉપર રહીએ નહીં રહીએ. અત્યારે ભાડું ભરીને લેવું પડે 11-11 હજાર, 5-5 હજાર. પહેલાં ફ્રીમાં મળતા હતા મકાન, અત્યારે એ નહીં મળતા. એટલે અમારા છોકરાઓનો એક છત જોઈએ. ખરેખર રોજે રોજ મજૂરી કરીને આ લોકો એમનું પેટ ને ગુજરાન ચલાવે છે, તો બાળકોને શિક્ષણ આપવા માટે બહુ અગત્યની વાત છે. તો સરકારશ્રીને એમની અપીલ એ જ છે કે છોકરાઓને ભણવા માટે એવી કોઈ વ્યવસ્થા કરી આપે કે જ્યાં પાણી, લાઇટ અને બેઠકની સગવડ હોય એવી જગ્યા કોઈ આપે તો બાળકો આ દેશનું ભવિષ્ય છે તો આગળ જઈને કંઈક બની શકે છે. અને બીજું, આપણે અહીંના જે સ્વીટીબેન છે એમની પાસે પણ જાણીશું કે જે ગુપ્ત રીતે આવી રીતે હેલ્પ કરે છે તો એના ઉપર ભગવાનના ચારે હાથ હોય છે. અને જે લોકો દેખાડાના ખાલી દેખાવ કરતા હોય છે એ ખાલી મોટા લોકોના જ હાથ હોય છે, એ ક્યારે ખસી જાય છે કોઈ નક્કી નથી હોતું. આવો આપણે સ્વીટીબેન જોડે બી જાણીશું કે આવી રીતનું આ પુણ્યનું કામ તમે જે કરી રહ્યા છો બહુ મોટી વાત છે. બહુ જ્યાદા નહીં કરે પર યહાં પર સારા બનાને તો અપની તરફ સે હમ
ડે ટુ ડે લાઈફ પર એમને પ્રોબ્લેમ્સ હોય એની જરૂરત હોય થોડા હેલ્પ કરવાની કોશિશ કરો. હમ કોશિશ કર રહે હૈ કે ધીરે ધીરે યે સારે બચ્ચે સ્કૂલ જાને લગે ઓર બચ્ચાં કી યે લોગ બોલા ઇનમે સુધાર આયેગા તો શાયદ પૂરી જનરેશન ઇનકી આગે ચેન્જ હોગી. અભી યે લોગ સબ ડેટ મતલબ કચરા બિન મે જાતે હૈ ઉસસે અપની કમાઈ કરતે હૈ તો બચ્ચોં કી ભી પેરેન્ટ્સ કો હેલ્પ ચાહિયે હોતી હૈ તો પેરેન્ટ્સ બચ્ચોં કો ભી કચરા બિન મે ભેજતે હૈ તો હમે એસા ઇન્ટરેસ્ટ હોતા હૈ કે ચલો દો ઘંટે પહેલે પઢ લો ક્યોંકિ ઇનકો પૈસે કમાને ભી જરૂરી હૈ ઇનકો રોજ કી જરૂરત હૈ.